ને મિત્રો મજામાં મિત્રો કન્ડક્ટરના અગાઉના પ્રશ્ન પેપર્સમાંથી લીધેલો આ મેથ્સનો સમ કે એક કૂવો ખોદતા 24 મજૂરો 12 દિવસમાં એ કામ પૂરું કરે છે અને આ કામ 8 દિવસમાં જો પૂરું કરવું હોય તો કેટલા મજૂરો વધારવા જોઈએ શબ્દ અહીં સમજો કેટલા મજૂરો હોવા જોઈએ નહીં વધારવા જોઈએ તો વાત સિમ્પલ છે કે મજૂરો અને દિવસ આપ્યા છે મજૂરો શોધવા છે તમારે શું કરવાનું એમને એમ લખી નાખ્યું ભાઈ 12 દિવસ તો મજૂરો કેટલા 24 તો 8 દિવસે મજૂરો કેટલા બસ આમ શોધી લેવાનું હવે આપણે શું કરતા હતા કે 24 ગુણ્યા 8 12 અંશ કરતા હતા એમ નહીં કરવાનું આ 12 અંશ કરવાનું શું કામ કે જેમ દિવસ વધે એમ મજૂર ઓછા હશે જેમ મજૂર વધે એમ દિવસ ઓછા હશે આ નિયમ છે તો સ્વાભાવિક છે કે અહીંયા આ રાશિ વધે આ રાશિ ઘટે તો આવી વાત છે એટલે તમારે 8 12 અંશ ન કરતા 12 અષ્ટમાંશ કરશો આટલી વાત શીખવાની હતી તો આવા સમની અંદર ફટાફટ થઈ જશે હવે જોજો 4 તેરી 12 4 દુ 8 12 દુ 24 તો 12 ગુણ્યા 3 કેટલા આવશે જવાબ 36 છે કે ન જોઈ શું કામ એણે કેટલું કીધું છે વધારવા કેટલા જોઈએ તો 36 અને અગાઉ કેટલા હતા 24 એટલે તમે લઈ લેશો કે ભાઈ 12 જેટલા અહીં વધારવા જોશે ઇઝ ઇટ ઓકે મિત્રો આ પ્રશ્નની અંદર પણ તમે ધ્યાનપૂર્વક જોશો કે 4 અંકોની સૌથી મોટી સંખ્યા એટલે આમાંથી આપણે મોટી સંખ્યા એવી શોધવાની છે કે જે 15 25 40 અને 75 વડે વિભાજિત છે મિત્રો તમને ખબર છે કે આના વડે વિભાજિત હોવું એટલે શું તો એનો લસાઅ તો તમે એનો લસા છે એ લઈ શકો છો 15 25 40 અને 75 તમે તરત બે વડે ચલાવશો 15 25 20 હજી બે વડે 15 25 10 હજી બે વડે 15 25 5 હવે 3 વડે 5 તેરી 15 હવે 25 તેરી ઓકે હવે 5 વડે તો 1 5 1 5 અને હજી 5 વડે તો વાત તો એવી થઈ કે તમારી પાસે 2 2 2 3 આ રીતે 5 અને 5 આવશે ફરીથી 2 2 2 3 5 અને 5 જોજો 2 દુ 4 4 દુ 8 8 તેરી 24 24 50 120 ને 120 50 એટલે 12 50 60 એટલે 600 તો 600 વડે હવે તમે તરત વિચારો કે આને 600 વડે આને 600 વડે નિશેષ ભાગી શકાય એ કેમ શોધવું સાવ સિમ્પલ બબે મિનિટ કાઢી નાખો 6 નું હોવું એટલે શું ભાગાકાર ડાયરેક્ટલી કરી શકો પણ 2 અને 3 હે ને 3 ના ગુણાકોનું હોવું એટલે તો બે કી સંખ્યા તો હોવી જ જોશે તો આ 9 છે 2 જ મિનિટ એટલે 90 છે તો 3 દુ 6 એટલે 76 છે એટલે આ શક્યતા ચલો અહીંયા 9 ને 4 13 નહીં છેદુડે 9 ને 6 15 છેદુડશે 9 ને 8 17 બરાબર તો 17 ને 3 વડે નથી ભાગી શકતા લાગ્યું હવે આ બેમાં જુઓ જે બે કી સંખ્યા છે હા 3 વડે ભાગી શકાય છે હા એટલે કે 6 વડે ભાગી શકાય છે અહીંયા પણ 9 ને 6 15 છે એટલે 3 વડે ભાગી શકાય બે કી સંખ્યા છે પણ 9000 ને 9600 એમાં મોટું કોણ છે 9000 ને 600 તો આવી સારી ગણતરીથી તમે વિચારીને કરી શકો છો તો જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ તમને સહેલું લાગવા મળશે જોઈએ નેક્સ્ટ ને મિત્રો અહીં તમે જોશો તો સાવ સિમ્પલ જો કન્ડક્ટરના લેવલના પ્રશ્નો તમે જોશો તો બહુ ઇઝી છે અને હું આવા પ્રશ્નો પણ એટલે આપું છું કે જેથી કરીને જે લોકો નવા નવા જોડાયેલા છે એને પણ ગણિતમાં રસ ઊભો થાય કારણ કે ગણિતની અંદર હાઈ લેવલના પણ હોય છે અને લો લેવલના પણ હોય છે એટલે ગણિત એટલે માત્ર અઘરું એવું જો માન્યતા હોય તો એ તમારી દૂર થાય વાત સિમ્પલ છે કે કેટલા લીટરે એક ઘન મીટર થાય એટલે કે એક ઘન મીટર બરાબર કેટલા લીટર એવું પૂછ્યું છે તમારે કલ્પના કરવાની કે એક મીટર ઊંચાઈવાળો એક મીટર પહોળાઈવાળો અને એક મીટર લંબાઈવાળો એક ટાંકો છે ખ્યાલ આવ્યો મિત્રો બસ આવી કલ્પના કરી લ્યો કે જેની ઊંચાઈ એક મીટર એની પહોળાઈ એક મીટર એની લંબાઈ એક મીટર હે ને અને એમાં કલ્પના કરવાની કે આપણે પેલા જે સીસા આવે છે પાણીના એક એક લીટરિયા યાદ છે તો બસ એ જે સીસા છે એક એક લીટરના પાણીના એ આની અંદર કેટલા સમય તો તમારે કલ્પના કરવાની કે આમની અંદર આવા 1000 લીટર તમે આવા 1000 છે એ પાણીના ભરી અને એમાં નાખો તો એ સમાય જાય તો વિચાર કરો એક મીટર એક મીટર એક મિનિટ મીટર તો આ આખે આખું આનું ઘનફળ શું થયું એક ઘન મીટર
ઓકે, તો એક ઘન મીટર ની અંદર કેટલા લીટર સમાય છે? તો તરત યાદ આવી જશે 1000. તો આનો જવાબ આવી જશે 1000. તો મિત્રો મજા આવી, આ તો એક યાદ રાખવાની ટેકનિક થઈ. બાકી તમને જો યાદ હોય તો ફટાફટ લખી અને બસ એક માર્ક લઈ લેવાના છે. તો મિત્રો બસ તમારી કોમેન્ટ્સ ની રાહ જોઉં છું, આનંદથી કામ કરતા રહેશું, આગળ વધતા રહેશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ, આવજો.